નમસ્કાર. ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. જગતગુરુ શ્રી કૃષ્ણ માનવના પ્રતિનિધિ સમા અર્જુનને ગીતામાં ઉપદેશ આપે છે. કેવળ ઉપદેશ નથી, આ સંસારમાં જીવન સંગ્રામમાં સતત ને સતત લડી રહેલા માનવને કેમ આગળ આવવું, કેમ સફળતા અને નિષ્ફળતામાં કેવી રીતે વર્તવું, કઈ રીતે જીવવું એનો આ એક મંત્ર પણ આપે છે, એનો આ સાર આપે છે. શાસ્ત્રોમાં વેદ અને ઉપનિષદમાં કહ્યું છે, અયમ નિજ પરો વેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તો વસુદૈવ કુટુંબકમ. સમગ્ર સૃષ્ટિને એક કુટુંબ જેવી માનવી, સમગ્ર સૃષ્ટિને નહીં કે કેવળ માનવ જાતને, સમગ્ર સૃષ્ટિની અહીં વેદ અને ઉપનિષદકારોએ વાત કરી છે. ગીતાએ પણ આ જ મર્મ આપણને સમજાવ્યો છે. આજે આપણે જોઈએ છીએ, સવારમાં વર્તમાન પત્ર ખોલીએ છીએ અને કેટલાય દુરાચારના સમાચારો આપણી સામે આવે છે. ટેલિવિઝનમાં સમાચારોમાં આપણે દુરાચારોના સમાચારો સતત સાંભળીએ છીએ. આપણા કાન આ સાંભળી અને હવે બધીર થઈ ચૂક્યા છે. આપણે સંવેદનાઓ ગુમાવી બેઠા છીએ. ક્યાંક સમૂહ મૃત્યુના કિસ્સાઓ સાંભળીએ છીએ, ક્યાંક અકસ્માતોના કિસ્સાઓ સાંભળીએ છીએ. થોડી ક્ષણો આપણે વેદના અનુભવીએ છીએ અને પુનઃ આપણી ઘટમાળમાં આપણે પરોવાઈ જઈએ છીએ. ત્યારે આજનો માનવી સંવેદના ગુમાવતો જાય છે. એવા સમયમાં આ વેદ અને ઉપનિષદ, ગીતા અને મહાભારત, રામાયણ વગેરે શાસ્ત્રોએ આપણને આ પૃથ્વીને ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ કહી, આ સમગ્ર સૃષ્ટિ છે એ આપણો એક પરિવાર છે, કુટુંબ છે એવું કહી અને સહના વવતુ સહનવ ભુનક્તુની ભાવના આપી છે. કદાપિ ગીતામાં કહ્યું છે, કદ એકલો ખાય છે તે પાપને ખાય છે. ચોથા અધ્યાયમાં આપણે જાણ્યું હતું કે એકલો ખાનારો પાપ ખાય છે. તમારી આવક જે છે એમાં સૌનો સમાન હિસ્સો છે. ભાઈ બંધુ બહેન માતા પિતા સંતાનો કુટુંબ અને સમાજના જ્ઞાતિના લોકોમાં પણ આપણી આવકમાંથી કેટલોક હિસ્સો છે. આ જ મર્મ ગીતાકારે અર્જુન દ્વારા આપણને આપ્યો છે. કર્મ સંન્યાસ યોગમાં કહ્યું છે કે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, જેને કોઈ પ્રત્યે દ્વેષ નથી, કોઈ પ્રત્યે રાગ નથી, કોઈ પ્રત્યે અનુરાગ નથી. બીજા અધ્યાયમાં કહ્યું હતું, સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જય, કોઈને કોઈ પ્રત્યે દ્વેષ ન હોય. સમદર્શી ન ચ પંડિતા, આ જ અધ્યાયમાં આ વાત કરી છે કે જે કાંઈ સારા અને માઠા પરિણામો છે, જે કાંઈ સારી અને નબળી પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરીને ચાલવું એ જ સ્થિત પ્રજ્ઞ યોગારૂઢ કે ભગવદ્ ભક્તનું લક્ષણ છે. કર્મ ન કરવું એવો ગીતાકારનો કોઈ મર્મ નથી. ઉપનિષદમાં પણ કહ્યું છે, પૂર્વન્નેવેહ કર્માણી જીજી વિશે શતમ શમાહ, 100 વર્ષ સુધી અમે કર્મ કરતા રહીએ. તંદુરસ્ત જીવન જીવવાની આ એક સુંદર પડી ઉપનિષદકારે આપી છે અને આ જ વાતને શબ્દ ભેદે શ્રી કૃષ્ણે અર્જુન સમક્ષ મૂકી છે અને કહ્યું છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંનેમાંથી કર્મનો સંન્યાસ શ્રેષ્ઠ નથી, કર્મયોગ શ્રેષ્ઠ છે. નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવા એ માણસનું કર્તવ્ય છે, નહીં કે કર્મોને છોડવા. અકર્મણ્યતા શ્રી કૃષ્ણને બિલકુલ અભિપ્રેત નથી. કર્મ સતત કરતા રહેવા, હા, ફળની સ્પૃહા ન રાખવી, માયાથી ન લેપાવું. કૃષ્ણ પણ કહે છે કે મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે પણ હું ક્યાંય કર્મથી લેપાતો નથી. આપણે યાદ કરીશું રામને, રાવણ સાથેનું યુદ્ધ, સીતા સાથેનો સ્નેહ, પિતા પ્રત્યેનો પ્રેમ, માતાઓ પ્રત્યેનો ભાવ, આ બધું જ રામ માનવ જન્મ તરીકે અહીંયા અવતરે છે અને આ બધા જ ભાવો અનુભવે છે. ત્યાં સુધી કે રામાયણમાં કહ્યું છે, અસંભવમ હેમ મૃગસ્ય જન્મમ તથાપિ રામો લુલુભે મૃગાય, સુવર્ણ મૃગનો જન્મ અસંભવ છે. આપણે પણ જાણીએ છીએ તો આપણને પ્રશ્ન એ ઉદ્ભવે કે શું રામ જેવા રામને આ વિચાર નહીં આવ્યો હોય કે સુવર્ણ મૃગ ન હોઈ શકે. અને છતાંય રામ ક્ષણિક એમાં લોભાયા. કઈ કઈ બિલકુલ દુરાચારી સ્ત્રી ન હતી,
પરંતુ ક્ષણિક વાત્સલ્ય ભાવે એના ઉપર કબજો મેળવ્યો, એના હૃદય ઉપર કબજો મેળવ્યો અને એ ન કરવાનું અધપતનને નોતરી બેઠી, ત્યાં સુધી કે રામાયણનો ઇતિહાસ આખો પલટાઈ ચૂક્યો. રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા અને આ જીવન જે પુત્રની ગાદી માટે એને લડત આપી, એ પુત્રએ આ જીવન એને માતા તરીકે ન સ્વીકારી, એને તિરસ્કાર ભાવ આપ્યો. આ જીવન સંગ્રામ છે, તો કર્મ કરવા પણ આ રીતના કર્મો ન કરવા. રામે જે રીતે દરેક પરિસ્થિતિને સ્વીકારીને રામ ચાલ્યા, શ્રીકૃષ્ણ દરેક શ્રી કૃષ્ણના જીવનમાં પણ અનેક પ્રસંગો એવા આવ્યા, દરેક પરિસ્થિતિને સ્વીકારીને ચાલ્યા. તો અર્જુનને પણ અહીં કહે છે કે કર્મ કર, કર્મ સંન્યાસ કરવાની કોઈ જરૂર નથી, કર્મમાંથી જાતને પાછી લઈ લેવાની કોઈ જરૂર નથી. આ અમને કોઈએ સારા ન કહ્યા, અમારા કોઈએ વખાણ ન કર્યા, પ્રશંસા ન કરી, તો અમે અમારી જાતને હવે આમાંથી ખેંચી લઈએ છીએ. નહીં, તમે તમારું કર્તવ્ય કરી જાઓ, અન્યથા જે એમનું જે ફળ છે એ તો ઈશ્વર ઉપર છોડી દો, એ તો તમારા એ જ ભાગ્ય છે. ભાગ્યનો નિયંતા અન્ય કોઈ નહીં, વ્યક્તિ પોતે છે. અને ત્યાર પછી એ યોગ યુક્ત આત્માની વાત કરે છે. વિશુદ્ધ આત્મા કર્મ કરે છે પણ લેપાતો નથી, આ કર્મ યોગ થયો. કર્મ સંન્યાસ નહીં, એ કર્મ કરવું અને એમાંથી લેપાવું નહીં. નમે કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, આવું ગીતાકારે કહ્યું છે. મને કોઈ કર્મો લેપતા નથી અને મને કોઈ કર્મ ફલમાં સ્પૃહા નથી, કારણ કે કર્મનો સિદ્ધાંત કહે છે કે જે કર્મ કરશો એનું ફળ સારા હોય કે ખરાબ હોય અવશ્ય મેં એ ફળ ભોગવવું પડશે. દ્રૌપદીએ જ્યારે ચિત્કાર કર્યો ચિરહરણ માટે, પોતાની સુરક્ષા માટે, ત્યારે ભીષ્મ જેવા ભીષ્મ પણ એમાં કંઈ કરી ન શક્યા અને ભીષ્મએ કર્મનું ફળ ભોગવવું પડ્યું. તમામ કૌરવોએ આ કર્મનું ફળ ભોગવવું પડ્યું અને પરિણામ એ આવ્યું કે એક દિવસ કૌરવ કુળનો નાશ થયો. ધૃતરાષ્ટ્ર પુત્ર મોહમાં અંધતા, એને પણ ફળ ભોગવવું પડ્યું. ગાંધારી પુત્ર મોહમાં અંધતા, એને પણ ફળ ભોગવવું પડ્યું. અને પરિણામે શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરો, સત્કર્મ કરો, સારું કર્મ. આગળ આપણને દેવી અને આસુરી સંપત્તિના એ અધ્યાયોમાં આ વાત કરશે કે કેવા કેવા ગુણો અને કેવા કેવા અવગુણો આસુરી અને દૈવી વૃત્તિના છે, એની વાત આપણને આગળ ઉપર જતા શ્રી કૃષ્ણ કહે છે. અને સાથે હવે અહીંયા એ કહે છે સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્માનમ, બધા જ પ્રાણીઓ, ભૂત એટલે પ્રાણી, બધા જ પ્રાણીઓ મારામાં છે અને હું બધા જ પ્રાણીમાં છું. પિંડે તે બ્રહ્માંડે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. નરસિંહને આપણે પુનઃ સ્મરીએ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપતે અનંત ભાસે. તમામ જે કણ કણમાં ઈશ્વર છે, પછી નહીં કે કેવળ માનવ, પશુ પક્ષી જીવ જંતુ જળચર આકાશ માર્ગી કોઈ પણ સૂક્ષ્મ જીવ કે જંતુ હોય, પ્રત્યેકની અંદર ઈશ્વર છે. તો આપણે એ કોઈની હિંસા ન કરવી. અહિંસા પરમો ધર્મ એ મહાભારત કાળનો મૂળભૂત મંત્ર છે, ગીતાકારનો પણ આ જ મંત્ર છે, એનું આ જ ધ્યેય છે. કોઈને હણવા એનો અધિકાર આપણને કદાપી છે નહીં, અને છતાંય જ્યારે અધર્મ સામે, આપણી સામે દુર્જનો જ્યારે અધર્મ આચરતા હોય, અન્યાય સમાજ ઉપર થતો હોય, ત્યારે એને સહન કરવો એ કદાપી એ ધર્મ નથી. અને એટલે એ જીવન સંગ્રામમાં અને કુરુક્ષેત્રમાં રહેલા અર્જુનને અને સામાન્ય માનવને આ સંદેશ આપે છે કે જીવનની પળે પળ તમે જ્યારે લડત આપો છો ત્યારે તમારે અન્યાય સામે અને અધર્મ સામે લડત આપવી આવશ્યક છે. આ તો બધું ઇન્દ્રિયો કરે છે, આપણે કંઈ જ કરતા નથી. જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે મનમાં એવો ભાવ રાખવો અને વ્યષ્ટિથી સમષ્ટિ સુધી, એક વ્યક્તિથી સારું જે કોઈ કાર્ય થાય છે એ વ્યષ્ટિ છે અને સમષ્ટિ સુધી આ જગત, આ પૃથ્વી, આ પ્રકૃતિ એ આપણા સૌનો ભાગ છે. અને એનું જો આપણે ધ્યાન નહીં રાખીએ, પ્રકૃતિમાં જો હસ્તક્ષેપ કરીશું તો એની માઠી અસરો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, એના માઠા પરિણામો ભોગવી રહ્યા છે. અને એટલે કૃષ્ણ કહે છે કે પ્રકૃતિમાં હસ્તક્ષેપ નિષિદ્ધ છે. દસમ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમામ પ્રકૃતિના જે શ્રેષ્ઠ તત્વો છે એમાં હું છું. ભૂમિ હોય, અગ્નિ હોય, તેજ હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, વાયુ હોય, પાણી હોય, દરેકને વેદ અને ઉપનિષદથી શરૂ કરી અને ગીતાકાર કે પ્રસિદ્ધ સાહિત્યકારો કાલિદાસે પણ પ્રકૃતિની ઉપાસના કરી છે. પ્રકૃતિ એ જ આપણું પર્યાવરણ. જો પર્યાવરણનું રક્ષણ આપણે નહીં કરીએ, આજે આપણે પર્યાવરણ
દિવસ ઉજવી રહ્યા છીએ. વેદના ઋષિને ખબર હતી, ગીતાકારને ખબર હતી કે માનવ એક દિવસ પ્રકૃતિનો નાશ કરવા ઉપર જઈ રહે છે, અને પરિણામે એને ત્યારે જ ભૂમિ માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યાઃ એવું અથર્વવેદમાં કહ્યું છે. ભૂમિ સુક્ત આખું પૃથ્વી ઉપર છે. આ ભૂમિ આપણને અઢળક અનાજ આપે છે, આ ભૂમિ આપણને રહેણાંક આપે છે, આ ભૂમિ આપણને જળ આપે છે, આ ભૂમિ આપણને ખનિજ તત્વો આપે છે, અને આજે આપણે એનું જ ઉત્ખનન કરી રહ્યા છીએ. આ સૂર્ય આપણને પ્રકાશ આપે છે, આજે આપણે એની સાથે ચેડા કરી રહ્યા છીએ. આ ચંદ્ર, આ પાણી, આ વાયુ, આ દરેકે દરેક વસ્તુ આપણા કેવળ માનવના નહીં જીવ સૃષ્ટિ માટે ઉપકારક છે, અને આમાંનું જો કોઈ પણ એક તત્વ ન હોય તો જીવન શક્ય નથી, અને પરિણામે એનું જતન એ આપણે આપણું કર્તવ્ય છે. આ જ સંદેશ ગીતાકારે અહીં આપણે આપ્યો છે. અને એટલે કાર્યો કરો પણ એમાં લેપાવ નહીં. જે કાંઈ આ સંસ્કૃતિનું, જે કાંઈ આ પ્રકૃતિનું જતન કરો એની સાથે સાથે એ આપણું કર્તવ્ય છે. આ સૃષ્ટિમાં માનવ તરીકે જન્મ મેળવ્યા પછી માનવ સિવાય અન્ય કોઈ પશુ પક્ષીને આ સમજ નથી કે આનું આપણે જતન કરવું જોઈએ, આનું આપણે સંવર્ધન કરવું જોઈએ. કેવળ ને કેવળ માનવને આ સમજ છે, તો આપણે શા માટે એ ન કરવું? આવો આપણે આગળ કૃષ્ણની આ વાતને કહીએ. એ કહે છે કે એ જે કર્મથી લેપાતો નથી એ યોગી છે. યોગી એટલે માત્ર સંત, માત્ર ભગવાદારી નહીં, યોગી તો સંસારમાં રહીને પણ બની શકાય છે. એ તો વધારે અઘરું છે. ગૃહસ્થ ધર્મ બજાવતા બજાવતા પણ યોગી બની શકાય છે. કેવો યોગી? તો કે સૂતા ઉઠતા શ્વાસ લેતા બોલતા એ સતત એવું વિચારે છે કે હું કાંઈ કરતો નથી. નરસિંહે કહ્યું છે યા નિશા સર્વ, ગીતાકારે કહ્યું છે યા નિશા સર્વ ભૂતેશુ તસ્યા જાગરતી સંયમી, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘ એટલે કઈ ઊંઘ? તો કે માયાવી, માયાથી જે રહિત નથી તેવી ઊંઘ. સતત ને સતત આપણે માયાના આવરણમાં આવી ચૂક્યા છીએ. આપણી આંખ આડે જુદા જ કંઈક ચશ્મા પહેરાઈ ગયા છે. આપણે એવું માનીએ છીએ કે આપણે જ બધું કહીએ છીએ. અહમ એ વ્યક્તિને ભાંગી નાખે છે. અને મેં આરંભે જ વાત આ કરી હતી કે યુદ્ધ એ શસ્ત્રોથી નથી લડાતું, અહંકારથી લડાય છે. માનવ જ્યારે મનમાંથી અહંકારને દૂર કરશે ત્યારે જ એ જીવનના સંગ્રામમાં સફળ બનશે. જેવો પોતાની, જેણે પોતાની જાત ઉપર વિજય મેળવ્યો છે. કૃષ્ણની વાત કહે છે કે હું કરું છું એવો ભાવ ન રાખી અને કર્મ કરતા રહેવું. નરસિંહ કહે છે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતા. ગાડા નીચે શ્વાન જાય છે અને એમ માને છે કે આ ગાડું હું, શકટ હું ખેંચું છું. માણસનું પણ એવું છે. જ્યારે આપણે, ગીતાકાર કહે છે કે જે કાંઈ કાર્ય કરીએ છીએ, જે કાંઈ કર્મ આપણા ભાગે આવેલું છે, જે કાંઈ કર્મ કરીએ છીએ એમાંથી હું કરું, હું પદને છોડી દેવું, એ જ માણસનું સાચું કર્તવ્ય છે. એને જ ગીતાકારે સ્થિત પ્રજ્ઞા અને યોગારૂઢ કહ્યા છે. અને એટલા માટે એણે કહ્યું છે કે જેમ વાયુરહિત સ્થાનમાં દીવો ડોલતો નથી, ગીતાકાર અહીંયા કહે છે જેમ વાયુરહિત સ્થાનમાં દીપક ડોલતો નથી, એવી જ રીતે માયાથી આવૃત આ જગતમાં વ્યક્તિએ સ્થિર રહેવાનું છે. સ્થિર એટલે કઈ રીતે? ઇન્દ્રિયોનો સંયમ રાખવાનો છે. જીભ, નાક, આંખ, કાન આ બધી જ ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવે. જેણે ઇન્દ્રિયોને જીતી છે, જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, એ જ આ જગતની અંદર યશસ્વી બને છે. પછી તે રાજા હોય કે સામાન્ય નાગરિક હોય, ઇન્દ્રિયો ઉપરનો વિજય, મન ઉપરનો સંયમ ગીતાકારને અહીં અભિપ્રેત છે. કાલે ભર્તૃહરિએ કહ્યું છે ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા, કાલોને યાતો વયમેવ યાતા, તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. અને એમ કહી અને ભર્તૃહરિ કહે છે તપોને તપ્તમ વયમેવ તપ્તા, સમય નથી જતો આપણે જઈએ છીએ, આપણું આયુષ્ય પૂરું થતું જાય છે. આપણે મોટા નથી બનતા, આપણે દિવસે ને દિવસે નાના બનીએ છીએ. આયુષ્યનો એક એક દિવસ ખર્ચાતો જાય છે, ખૂટતો જાય છે. કાલો ને યાતો, સમય નથી જતો આપણે જઈએ છીએ. અને ત્યાર પછી કહ્યું તપોને તપ્તમ વયમેવ તપ્તા, તપ નથી તપતું,
આપણે તપીએ છીએ, આપણે આપણી જે ઇન્દ્રિયો છે એને શાર્પ બનાવીએ છીએ, આપણે આપણા મનને વિશુદ્ધ બનાવીએ છીએ. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા, આપણી ઈચ્છાઓ જીર્ણ નથી થતી, એક પછી એક ઈચ્છાઓ તો વધતી જ જાય છે. વયમેવ જીર્ણા, આપણે જીર્ણ થઈ રહીએ છીએ. ભર્તૃહરિએ પણ શ્રીકૃષ્ણની આ વાતને અહીંયા ટેકો આપ્યો છે. અને પછી શ્રીકૃષ્ણ કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ અસ્તિભી. કેવો માણસ હોવો જોઈએ? દરેકમાં સમદર્શી હોવું જોઈએ. વિદ્યા વિનય બ્રાહ્મણ, વિદ્યા વિનય માણસ કોઈ પણ, એ ગવિ અને હસ્તિની ગાય અને હાથીમાં સમાનતા જોવે છે. બધા એક માત્ર એક પણ પ્રાણી છે. અત એનું એક દૃષ્ટાંત છે, ઊંચા અને નીચામાં, ગરીબ અને તવંગરમાં, ઊંચ અને નીચના ભેદ છોડી, અને જે પંડિતાઃ સમદર્શિનઃ, જે પંડિત સમાન ભાવથી સમગ્ર સૃષ્ટિને, સમગ્ર સંસારને નિહાળે છે, એ જ પંડિત છે, અને એ જ ગીતાકારનો આ મર્મ છે. અને એટલા માટે જ ઉપનિષદકારે કહ્યું છે, આનો વેદકારે કહ્યું છે, આનો ભદ્રાહ કર્તવ્યો યંતુ વિશ્વતઃ. અમને ચારે તરફથી સુંદર વિચારો, સારા વિચારો આવો, અમારું આ કાન અન્ય કોઈ વસ્તુને નહીં, શુભ અને સારા સંકલ્પો વાળા થાય, અમારું મન શુભ સંકલ્પો વાળું થાય. અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય. સારા વિચારો અને સારા સંકલ્પો કરવાથી જ આપણે સમદર્શી બની શકીએ છીએ, અને એ જ કર્મ સંન્યાસ યોગનો આ સૂર છે. આ અધ્યાય એ જ કહે છે કે કર્મ કરો, કર્મમાં લેપાવ નહીં. કર્મ યોગ અને પુનઃ એ વાત હું કહીશ, કર્મયોગ અને કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે, એવું શ્રીકૃષ્ણનું વિધાન અહીં દ્રઢપણે આપણે નોંધવું ઘટે. કર્મયોગ, કર્મ કરો. નરસિંહે કર્મ કર્યા હતા, મીરાએ કર્મ કર્યા હતા, ગંગા સતીએ કર્મ કર્યા હતા, કબીરે કર્મ કર્યા હતા, તુકારામે કર્મ કર્યા, કોઈએ અકર્મણ્ય હતા સાચવી નથી, કોઈ કર્મથી ભાગ્યું નથી. અને એટલા માટે સંસારી માણસે પણ કર્મ કરતા રહેવું, હા સ્પૃહા ન રાખવી, માયાથી આચ્છાદિત આ સંસારમાં બહુ લેપાવું નહીં, કોઈ જ વસ્તુની જાજી ચિંતા કરવી નહીં, એના પર છોડી દો. એમણે 15મા અધ્યાયમાં કહ્યું જ છે, એ મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ. બધું છોડી દો અને મારા પર શ્રદ્ધા રાખો. ગીતાનો આ સુર, પુનઃ એકની એક વાત ગીતાકાર એટલા માટે કહે છે કે રખે આપણે આ વાત ચૂકી જઈએ. આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે એ બધું જ સમજી શકીએ છીએ, અને જ્યારે ફરી સંસારમાં આવીએ છીએ, ફરી પાછા આપણા કર્મમાં આસક્ત બની જઈએ છીએ, ત્યારે આપણે ગીતાનો આ સંદેશ ચૂકી જઈએ છીએ અને વિસ્મરી જઈએ છીએ. પુનઃ કર્મ સંન્યાસ અને કર્મયોગ કરતા કર્મયોગ શ્રેષ્ઠ છે, એવું કહી શ્રીકૃષ્ણ આ અધ્યાયને વિરામ આપે છે. આભાર, નમસ્કાર.